नमस्कार, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, अपने धोरण 11 कॉमर्स में वाणिज्य व्यवस्था और संचालन विषय में प्रकरण 6 नो अभ्यास करीए छे। प्रकरण धंधाकीय व्यवस्था स्वरूप भाग 2 छे, जेमा अगाउना वीडियो नी अंदर आपणे भागीदारी पेढ़ी और कंपनी वच्चे जे तफावत होय एनो अभ्यास आपणे करी गया। आजना वीडियो नी अंदर आपणे खानगी कंपनी और जाहिर कंपनी वच्चे क्यों तफावत जोवा मळे छे, क्या क्या प्रकारना तफावतो जोवा मळे छे तेनो अभ्यास करीशुं। तो मित्रों, अहीं आपणने मुद्दा आपेल छे, ए मुद्दाना आधार आपणे जोईए। तो प्रथम मुद्दो छे सभ्य संख्या। विद्यार्थी मित्रों, खानगी कंपनी और जाहिर कंपनी नी वच्चे सभ्य संख्या नी बाबत में तफावत जोवा मळे छे। जेम के खानगी कंपनी में ओछा में ओछा बे व्यक्ति होय छे, बे सभ्य होय छे, અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે। કહેવાનો મતલબ એવો થાય કે 200થી વધારે સંખ્યા હોતી નથી। જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ સભ્યની ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી, એટલે આ એક તફાવત સંખ્યાની બાબતમાં થયો। ત્યારબાદ બીજો મુદ્દો છે શેરની ફેરબદલી। વિદ્યાર્થી મિત્રો, આ બંને કંપનીઓની વચ્ચે શેરની ફેરબદલીની બાબતમાં પણ તફાવત જોવા મળે છે। આની અંદર આપણે જોયું કે ખાનગી કંપનીની અંદર શેર ફેરબદલી ઉપર કંપની દ્વારા નિયમન પત્રની અંદર જોગવાઈ કરીને નિયંત્રણ મૂકવામાં આવે છે। જ્યારે જાહેર કંપનીને જે શેર હોય એની એક લાક્ષણિકતા હોય કે શેરની મુક્ત ફેરબદલી થતી હોય છે। કહેવાનો મતલબ ફેરબદલીની ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી। ત્યારબાદ ત્રીજો મુદ્દો છે જાહેર જનતાને આમંત્રણ। વિદ્યાર્થી મિત્રો, ખાનગી કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે જાહેર જનતાને આમંત્રણ આપતી નથી, કારણ કે ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડી શકતી નથી। પરંતુ જાહેર કંપની શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે। મિત્રો, અહીંયા જાહેર જનતાને આમંત્રણ શેર અથવા ડિબેન્ચર જેવી જામીનગીરીઓ માટે આપવામાં આવે છે જાહેર કંપનીમાં, જ્યારે ખાનગી કંપનીમાં આપવામાં આવતું નથી। ત્યારબાદ ચોથો મુદ્દો છે એક વ્યક્તિની કંપની। મિત્રો, ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે, ખાનગી કંપનીના નિયમની અંદર એ જોગવાઈ છે, પરંતુ જાહેર કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી। ત્યારબાદ પાંચમું છે સંચાલકોની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ અને એમાં પણ એક મહિલા હોવી જોઈએ। ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે કંપનીનું નામ। મિત્રો, ખાનગી કંપનીની અંદર જો કંપની મર્યાદિત જવાબદારીવાળી હોય તો એના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે છે, અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લગાવવો પડે છે। જ્યારે જાહેર કંપની એ માત્ર મર્યાદિત જવાબદારીવાળી કંપની હોઈ શકે અને એના નામના છેડે લિમિટેડ શબ્દ લગાવવો ફરજિયાત છે। ત્યારબાદ સાતમો મુદ્દો છે નિયમન પત્ર। વિદ્યાર્થી મિત્રો, કંપની ખાનગી કંપનીની અંદર નિયમન પત્ર બનાવી અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે, પરંતુ જાહેર કંપનીની અંદર નિયમન પત્ર તૈયાર ન હોય, એટલે કે મરજિયાત છે બનાવો તો ચાલે પણ કદાચ ન હોય તો કંપનીના પરિશિષ્ટ 1ની અંદર જે જોગવાઈઓ હોય એ જ જોગવાઈઓ લાગુ પડે છે કંપનીને। ત્યારબાદ આઠમો મુદ્દો છે લઘુત્તમ ભરણું। વિદ્યાર્થી મિત્રો, ખાનગી કંપનીમાં લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી। લઘુત્તમ ભરણું એટલે અમુક ચોક્કસ ભણું ભરાવવું જોઈએ કે જેથી કંપની શરૂ થઈ શકે, એટલે એને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે। પરંતુ ખાનગી કંપનીની અંદર આવા લઘુત્તમ ભરણા અંગે કોઈ પણ જોગવાઈ હોતી નથી। ત્યારબાદ જાહેર કંપનીની અંદર આ લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી હોય છે। નવમું છે નવા શેર। વિદ્યાર્થી મિત્રો, ખાનગી કંપની જ્યારે નવા શેર બહાર પાડે છે ત્યારે વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને, એટલે કે બાળના વ્યક્તિને એ શેર ખરીદવા માટે
આમંત્રણ આપે છે અથવા બહારના વ્યક્તિને એ શેર આપી શકે છે, પરંતુ જાહેર કંપનીની અંદર જ્યારે નવા શેર બહાર પાડવામાં આવે છે ત્યારે પ્રથમ દરખાસ્ત વર્તમાન સભ્યોને આપે છે, એટલે કે પ્રથમ એક ચાન્સ વર્તમાન સભ્યોને આપવામાં આવે છે. તો આ થયો આપણો તફાવત ખાનગી કંપની અને જાહેર કંપની.